तो अनेक महत्वना समाचार सामे आवी रह्या छे, तेनी पर एक नजर करिए तो आ महत्वना समाचार मळी रह्या छे। धोळका थी के ज्यां धोळका में सफाई माटे गटर में उतरेला एक सफाई कर्मी नुं मौत निपजू छे। समयांतरे आ प्रकारनी घटनाओ सामे आवती रहे छे जेमां सफाई कर्मचारी नुं मौत निपजू होय तेवा समाचार मळी रह्या छे। त्यारे एक स्थानिक तरवैयो कामदारोने बचाववा माटे जता तेनी पण हालत गंभीर सांभळवा मळी रही छे। गटर में उतरेला अन्य एक सफाई कर्मचारीनी शोधखोळ चालू छे, त्यारे तेने बचाववा माटे उतरेल एक युवक गंभीर होय तेवी माहिती सामे आवी रही छे। धोळकाना फुलेन सर्कल पासेना सुएज ट्रीटमेंट प्लांटनी आ घटना छे कि जेमां फरी एकवार सफाई कर्मचारी जे छे तेनुं मौत निपजू होय तेवा समाचार सामे आवी रह्या छे। बंने सफाई कामदार बावळाना शियाळ गामना वतनी होवानी विगतो प्रकाशमां आवी रही छे। त्यारे सफाई माटे ઉતરેલા ગટરમાં ઉતરેલા એક સફાઈ કર્મીનું મોત નિપજ્યું છે। બીજા સફાઈ કર્મીને શોધવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે અને એક તરવૈયો સ્થાનિક તરવૈયો કામદારોને બચાવવા માટે નીચે ઉતર્યો હોય ત્યારે તેની હાલત ગંભીર છે। તો આજ અંગે વધુ વિગત આવી રહ્યા છે અમારા સંવાદદાતા કાળુભાઈ। કાળુભાઈ, જે વિગતો સામે આવી રહી છે તેમાં સફાઈ કર્મચારીઓમાંથી એકનું મોત નિપજ્યું છે, જ્યારે બીજો સફાઈ કર્મચારીની શોધખોળ ચાલુ છે, અત્યારે શું વિગતો મળી રહી છે? જે ભદ્રાએ જણાવ્યું હતું, ધોળકા શહેરમાં વાઘબકરી કંપની પાછળ એટીપી પ્લાન્ટ આવેલો છે। જે એટીપી પ્લાન્ટ છે આમ તો નગરપાલિકા હસ્તકનું છે, પરંતુ જે એજન્સી છે પીસી સ્નેલ કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ, તેને હજુ સુધી નગરપાલિકાને કબજો સોંપ્યો નથી। ત્યારે અહીંયા જે બે મજૂરો છે જે ગટરમાં સાફ કરવા ઉતર્યા હતા, તેમને ગેસ ગળતર થતા અંદર ગુંગળાઈને ઊંડે સુધી 20 ફૂટ સુધી અંદર પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, જેને બચાવવા માટે અહીંયા સ્થાનિક તરવૈયો જે છે એ અંદર એમને બહાર કાઢવા માટે પડ્યો હતો, પરંતુ તેને પણ ગેસ ગળતર થતા તે ગંભીર રીતે ગંભીર હાલતમાં ત્યાં હોસ્પિટલ ખસેડાયા હતો, પરંતુ હાલ તેની તબિયત સારી છે। પરંતુ આ જે બે મૃત્યુઓ છે તે મોત નિપજ્યા છે, તેમજ એક મૃત્યુ બહાર કાઢવામાં આવ્યો છે। ત્યારે પીસી સ્નેહ કન્સ્ટ્રક્શન જે પ્રાઇવેટ લિમિટેડ કંપની છે તેના જવાબદારો હજી સુધી અહીંયા પહોંચ્યા નથી। અહીંયા સ્થાનિક તરવૈયા અને અમદાવાદની ફાયરની ટીમ દ્વારા આ બંને મૃત્યુઓને બહાર કાઢવાની હાલ પ્રોસેસ ચાલુ છે અને એમાંથી એક મૃત્યુ મળી ગયો છે, બીજાને કાઢવાની તપાસ ચાલુ છે। જી, ધન્યવાદ સમગ્ર માહિતી બદલ। તો ફરી એકવાર ઘટના સામે આવી છે જેમાં ગટરમાં ઉતરેલા અન્ય એક સફાઈ કર્મચારીની મોત નિપજી હોય તેવા સમાચાર સામે આવ્યા છે। રાજ્યમાં સમયાંતરે અલગ અલગ શહેરોમાં જિલ્લાઓમાં ગટર સાફ કરવા માટે ઉતરતા સફાઈ કર્મીઓને મોતની ઘટનાની બીજી ઘટના પ્રકાશમાં આવી છે।